અહીંયા ઘણા બધા દૂર દૂરથી ગઈકાલ રાતથી જ રાતના 2 વાગ્યાથી ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. સવારે 4 વાગે મહાઆરતી થઈ, સવામણ દૂધનો અભિષેક થયો. અહીંયા સાંજે બરફના મહાદેવના બી દર્શન થયા બધા ભક્તોને. રાત્રે 12 વાગે મહા પૂજા થશે. અહીંયા દૂર દૂરથી બધા દર્શન કરવા આવે છે. મંદિરમાં એન્ટર્સ થતાં મા કાળીમાં છે, સાઈબાબા, પાડેશ્વર મહાદેવ, રામ દરબાર, રાધાકૃષ્ણ ભગવાન, ક્રેવટ પ્રસંગ, શનિ મહારાજનું મંદિર બિરાજમાન છે. અહીંયા 12 જ્યોતિર્લિંગ છે, 21 ફૂટ ઊંચું શિવલિંગ છે ભગવાનનું. જે લોકો દૂર નથી જઈ શકતા અહીંયા આવીને માથું ટેકે છે, ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે. અહીંયા શ્રાવણ મહિનાના 4 સોમવારને મહાશિવરાત્રિના દિવસે હજારો ભક્તો દર્શનનો લાભ લે છે. આ મંદિર 200-250 વર્ષ જૂનું છે. શિવલિંગ ભગવાનનું વર્ષો પહેલાં કૂવામાંથી પ્રગટ થયેલું છે. એ કૂવો હજુ બી છે. એમાંથી શિવજીની મૂર્તિ, પાર્વતીમાની મૂર્તિ બધું કૂવામાંથી પ્રગટ થયેલું છે. લિંગ ઉપર ચોટી હતી, ચોટીમાંથી ચકુડિયા દાદા, ચોટિયા મહાદેવમાંથી ચકુડિયા મહાદેવ નામ પડેલું છે. અહીંયા મોટા મોટા સંતોના પગલાં પડેલા છે. અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે સવાર સાંજ 2 ટાઈમ. અહીંયા ગૌશાળા છે, ગાયોને બી 70-80 ગાયો છે. ગૌ માતાની સેવા કરવામાં આવે છે. અંધજનો સોમવાર કે ગુરુવાર જેટલા બી હોય એમને દાન દક્ષિણા આપવામાં આવે છે. અહીંયા રોજના 2 ટાઈમ થઈને 700-800 માણસ જમે છે. અને શિવરાત્રિના દિવસે અહીંયા હજારો ભક્તો કોઈ ભગવાનને નકોડો ઉપવાસ કરે છે, કોઈ ભગવાનને 5 બીલીપત્ર ચડાવે છે, કોઈ 1 બીલીપત્ર ચડાવે છે. ભગવાન દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે. અહીંયા વ્યવસ્થા જળવાઈ રહે એટલે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. પોલીસ બી ઊભા પગે સેવા આપે છે. પોલીસનો બી સહકાર છે, મીડિયાવાળાનો બી સહકાર છે. અને આ પરંપરા જે ગયા વખત કરતાં બી આ વખતે પબ્લિકનો ઘસારો વધારે છે. અને ડાકોર બી પગયાત્રી જાય છે, એનો બી પૂરી શાકનો કેમ્પ થાય છે 15-17 વર્ષથી હીરાપુર ચોકડી જોડે. અને જમવા માટે કોઈ ગમે ત્યારે રાત્રે 2 વાગે આવે તો એને જમવાનું અહીંયા મળે છે. અને શિવરાત્રિનો ધામધૂમથી તહેવાર ઉજવવામાં આવે છે. મારું નામ વંદના શૈલેષ પંડ્યા છે. હું આશરે લગભગ 16-17 વર્ષ ઉપરાંતથી અહીંયા ઘડી દર શિવરાત્રિએ સેવા આપવા માટે આવું છું. ભક્તો માટે અહીંયા ઘડી સારી સુવિધા આપવામાં આવે છે. અહીંયા આગળ પોલીસ બંદોબસ્ત પણ એ લોકોનો પણ સહકાર છે. અને અહીંયાના જે સ્વયંસેવકો છે એ પણ ભક્તોને સારી રીતે મેનેજ કરે છે. આ મંદિર આશરે મારા જાણ પ્રમાણે લગભગ 206 વર્ષ ઉપરાંતનું છે. પૌરાણિક મંદિર છે. અને અહીંયા મંદિર અહીંયા દાદા છે ને દરેકની ઈચ્છાઓને ફળ આપે છે. મારો પણ જાત અનુભવ છે કે ભગવાને ક્યારેય કોઈ બી જીવનની કસોટીમાં નીચે પડવા નથી દીધા આપણે. એટલે શિવજી એ એક ભોળા દેવ છે અને એમની પૂજા કરીએ તો શિવજી પ્રસન્ન થાય છે. આ જે જગ્યા છે એ સારા મોટા સંત મહાત્માઓએ પધારીને એમની કથાનું યોગદાન આપેલું છે. પૂજ્ય ડોંગરે મહારાજ પણ અહીંયા ઘડી મંદિરના અને સદાવ્રતના લાભાર્થે ભાગવત સપ્તાહ કરી ગયેલા છે. એટલે આ ભૂમિ પવિત્ર ભૂમિ છે.